અને હવે સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં મવડી પાસેનો એક પુલ તૂટી પડ્યો છે. મવડીપાળ ગામનો આ પુલ તૂટતા જ ગામ સાથેનો સંપર્ક તૂટ્યો છે. પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને મવડીપાળ ગામ નજીકનો પુલ સંપૂર્ણ ધોવાઈ ગયો છે. ગ્રામજનો મોટી સંખ્યામાં વરસાદી તારાજી જોવા પણ ઉમટી પડ્યા છે. મવડીપાળ પાસેનો આ પુલ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. રાજકોટ જિલ્લાનું છે મવડીપાળ ગામ. પાણી અહીં ઓસરી રહ્યા છે અને નુકસાનીના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો TV9 ઉપર. જે પાણી ઓસર્યા બાદની જે તારાજી છે તેના આ દ્રશ્યો છે. પુલ સંપૂર્ણ ધોવાઈ ગયો છે. ગામમાં આવવા જવાનો જે મુખ્ય રસ્તો હતો તે સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે. જે રીતે ભારે વરસાદના કારણે મેઘ કહેર બનતી જોવા મળી તેના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. વરસાદનું જોર રાજકોટ વિસ્તારમાં અત્યારે ચોક્કસ ઓછું થયું છે, પરંતુ જે નુકસાનીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. રાજકોટની પરિસ્થિતિ ઉપર સીધાજીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસે. મોહિત, જે તારાજીના દ્રશ્યો હવે રહી રહીને સામે આવી રહ્યા છે, પહેલાં તો એ જાણવું છે કે વરસાદનું જોર ઓછું થયું છે કે વધ્યું છે હાલની સ્થિતિમાં? નરેન્દ્રસિંહ, અત્યારની વાત કરવામાં આવે તો છેલ્લી એક કલાકથી વરસાદ છે તે ધીમો પડી ગયો છે. નહીં જેવો વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. જોકે હવે વરસાદ ન પડવાને કારણે ધીમે ધીમે પાણી છે તે પણ ઓસરી રહ્યા છે અને પાણી ઓસરવાના કારણે જે નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના મવડી નજીકના દ્રશ્યો છે. જે રાજકોટનો મવડી વિસ્તાર છે ત્યાં નદીમાં પાણી આવવાના કારણે, પૂર આવવાને કારણે અનેક રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે. આ દ્રશ્યો છે તે રાજકોટના મવડીથી હરિપરપાળ ગામ છે તે પાળ ગામને જોડતા દ્રશ્યો છે કે જે આખો બ્રિજ છે તે તૂટી ગયો છે. એક પ્રકારે ભ્રષ્ટાચાર છે તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે આટલું જે પાણી આવ્યું અને તેના કારણે આ બ્રિજ છે તે ધરાશી થઈ ગયો છે. અહીંના સ્થાનિક તમામ લોકો છે તે આ અહીં ઉપસ્થિત થયા, કારણ કે ધીરે ધીરે પાણી જેમ જેમ ઓસરી રહ્યા છે તેમ તેમ આ પ્રકારની નુકસાની છે તે સામે આવી રહી છે. જે પ્રકારે આ દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે જ્યારે વરસાદ આવ્યો અને ત્યારબાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું ત્યારે કયા પ્રકારની સ્થિતિ છે તે આ વિસ્તારમાં હશે, કારણ કે આખો આ પુલ છે તે વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે. આપણે અહીં કેટલાક સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો આપ, આ કયો મુખ્ય રસ્તો છે અને કેટલા લોકો અહીંથી દરરોજ અવર જવર કરતા હોય છે? આ મોવડીથી પાર જતો મુખ્ય રસ્તો છે અને અહીંથી દરરોજના લગભગ 20-25 હજાર સ્થાનિક લોકો અહીંથી અવર જવર કરતા હશે દિવસભર. આજે વરસાદ આવ્યો ત્યારે આ પુલની શું સ્થિતિ હતી? આજે વરસાદ આવ્યો ત્યારે સવારથી લઈને બપોર સવારે જે બધા લોકો માટે કારખાના માટે જવા રવાના થયા ત્યારે આ પુલની હાલત બહુ જ ગંભીર હતી. પાણી જતું હતું અને પુલની ઉપરથી પાણી જઈ રહ્યું હતું. આપણે પુલની ઉપરથી પાણી જઈ રહ્યું હતું અને તેના કારણે જ અત્યારે આ જે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને આખો બ્રિજ છે તે બ્રિજ તૂટી ગયો છે. આખો બ્રિજ છે તે ધરાશયી થઈ ગયો છે અને દ્રશ્યો પરથી જ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં એક કાર છે તે પણ અહીં તણાઈ હતી અને કાર પણ ડૂબી ગઈ હતી. જોકે હવે રહી રહીને આ તમામ નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રાજકોટનો આ 20-25 હજાર લોકો અહીંથી પસાર થતા હોય છે, કારણ કે મવડી વિસ્તાર છે તે મુખ્ય વિસ્તાર છે અને અહીંથી હરિપરબાર સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં પણ લોકો જતા હોય છે. અહીં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે પણ અહીં નરેન્દ્રસિંહ પહોંચ્યા છે. આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. સર, કયા પ્રકારની સ્થિતિ છે? બ્રિજ આખો ધરાશયી થઈ ગયો, શું કહેશો? બ્રિજમાં કઈ પ્રશ્ન નથી, બ્રિજમાં કોઈ પ્રોબ્લેમ નથી, માત્ર એનો વેરિંગ કોટ જે ખરાબ થઈ ગયો છે વેરિંગ કોટ હમણાં દૂર કરશું, રસ્તો ચાલુ કરી દેશું અને આપણે તાત્કાલિક ધોરણે વેરિંગ કોટની કામગીરી પણ હાથ ઉપર લેશું. કેટલા સમયમાં આ કામગીરી સર કરવામાં આવશે? આ ટોટલ વેરિંગ કોટની કામગીરી 15 દિવસમાં આપણે પૂરી કરી દેશું. બીજું કઈ મેજર? વરસાદ આવ્યો ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી? આટલા વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે, શું કહેશો આપણને લઈને? નહીં, પાણી જયારે ઓવરટોપ થઈને ચાલે, કોઝવે જ છે, વન ટાઈપ ઓફ કોઝવે છે, કોઝવે ઉપરથી પાણી ગયું હોય એટલે જે વેરિંગ કોટ છે 90 ડિગ્રી પાણીના પ્રેશરને કારણે વેરિંગ કોટ આખો ઉખડી ગયેલો છે. બીજો કોઈ ડેમેજ નથી કઈ અને સ્થિતિમાં કઈ બીજો કઈ મેજર કઈ. દિવસમાં કામ થઈ જશે? આપણે 15 દિવસમાં આપણે વેરિંગ કોટ કરી નાખશું.
નરેન્દ્રસિંહ, એક પ્રકારનો કોઝવે હોવાનું જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી છે તે જણાવી રહ્યા છે ને આ કામગીરી છે તે હવે 15 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે જે પ્રકારની અહીં પાણીનો પ્રવાહ હતો અને જે પ્રકારે જે વરસાદ પડ્યો હતો તેના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે તે જોઈ શકાય છે અને જ્યારે પૂર અહીંથી પસાર થયું ત્યારે કયા પ્રકારની સ્થિતિ હશે તે પણ અહીં સમજી શકાય છે. હાલમાં તમામ જગ્યાએ જ્યાં પણ પાણી ઓસરી રહ્યા છે ત્યાં નુકસાની ધીમે ધીમે જોવા મળી રહી છે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. જી મોહિત, જે દ્રશ્યો આ સામે આવી રહ્યા છે તારાજીના, એક કાર પણ લગભગ પાણીમાં ડૂબી ગઈ હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. કેમેરામેનને વિનંતી કરીશ કે જે આ દ્રશ્યો છે તે ખાસ જોવા માંગીશું, કારણ કે જે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના આ મવડી પાળ વિસ્તાર છે. નરેન્દ્રસિંહ, દ્રશ્યો ફરી એકવાર આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે કાર છે તે અહીં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં અલગ અલગ 3 એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે જેમાં કાર છે તે પાણીના પ્રવાહના પાણીમાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને 3 કિસ્સાઓમાં, એક કિસ્સામાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે એક કિસ્સામાં 1 વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય એક કિસ્સામાં એટલે કે ઉપલેટા તાલુકામાં એક બાઇક ચાલક છે તે પાણીમાં તણાયો હતો અને તેના કારણે એક એટલે કુલ જે રીતે વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં, જે રીતે રાજકોટ શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેને કારણે રાજકોટ જિલ્લાના અલગ અલગ જે 3 સ્થળો છે ત્યાં કુલ 4 લોકોના મોત થયા છે. અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે અને હવે જેમ જેમ પાણી ઓસરતું જશે તેમ તેમ અન્ય સ્થળોએથી કે જ્યાં જે વિસ્તારો બેટમાં ફેરવાયા હતા, જે વિસ્તારોમાં તંત્ર કે કોઈ વ્યક્તિ પહોંચી શકતું નતું, ત્યાંથી આ પ્રકારના નુકસાનીના દ્રશ્યો છે તે હવે સામે આવશે. જી નરેન્દ્રસિંહ, આભાર મોહિત. આગળ પણ અન્ય જાણકારી લેતા રહીશું. રાજકોટમાં પરિસ્થિતિ વિકટ જોવા મળી રહી છે. રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ધીમો પડી ગયો છે, પરંતુ ત્યારબાદની તારાજીના દ્રશ્યો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે.